હાલ ડમ્પર ચાલકોનો દિન પ્રતિદિન હાઈવે ઉપર ત્રાસ વધી રહ્યો છે. વાહન ચાલકોને પણ આ ડમ્પર ચાલકો દ્વારા અકસ્માતનો ભય રહે છે. તો આજે સુરેન્દ્રનગર સાયલા ડમ્પર અને પોલીસ જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હજુ થોડા સમય પહેલા જ સુરેન્દ્રનગર પોલીસ વડાની સૂચનાના આધારે ડમ્પર ડ્રાઈવ કરીને નિયમ વિરુદ્ધ ડમ્પર ચલાવતા ડમ્પર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને જે તે લગત નિયમોને આધીન ડમ્પર ચલાવવા સૂચના આપવામાં આવી હતી. તો આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નેશનલ હાઈવે પર સાયલા સર્કલ પાસે ડમ્પર અને પોલીસ જીપનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાયલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ બીપી ભેટારિયા સહિત પોલીસ જીપના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. આ બાબતની જાણ સાયલા પોલીસ મથકે થતા સાયલા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને તાત્કાલિક અકસ્માતમાં ઈજા પામેલ પીએસઆઈ અને બીજા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, લીંબડી.